अनंत उपकारी, अनंत कल्याण करनारा तारा तीर्थंकर श्रमण भगवान महावीर स्वामी आ संसार समुद्र थी तरवा माटे अने मोक्ष सुखनी प्राप्ति प्राप्त करवा माटे धर्म तीर्थनी स्थापना करी। कयु तत्व आवेलू? पाप तत्व। એમાં 18 પ્રકારના પાપસ્થાનકમાં છેલ્લે કયું પાપસ્થાનક સમજ્યા હતા? બહુ બધા દ્રષ્ટાંતમાં તો એક દ્રષ્ટાંત ફેમસ સીતાનું દ્રષ્ટાંત છે, કેટલું ખતરનાક, કેવું આળ આવ્યું હશે, કેવી કેવી અપજસ મળે છે આજે આ કાળની અંદર લોકોને અપજસ મળે છે તો નાસીપાસ થઈ જાય, સમજો કે આપણને જ કોઈને અપજસ મળતો હોય તો નાસીપાસ થાય છે, અરે ગમે તેવું કર્મ ઉદયમાં આવે ને તો કર્મ એમને ઉદયમાં ના આવે, કર્મને ઉદય આવવા માટે કોઈને કોઈ નિમિત્ત જોઈએ, કોઈ વ્યક્તિનું કે કોઈ વસ્તુનું, અહીંથી બહાર નીકળતો દરવાજાને ભટકાઈ ગયા તો દરવાજો કઈ તો ઊભો જ તો તમારા કર્મને કારણે એ નિમિત્ત બની ગયું, દરવાજાને કંઈ ટપલીઓ ન મરાય, ચૂપચાપ જતા રહેવાનું, અને કોઈ વ્યક્તિ તમને નડી ગયો તો વ્યક્તિ તો નિમિત્ત માત્ર છે, વાસ્તવિક તો આપણા કર્મ જ કામ કરે છે, ખોટો આરોપ ક્યાં સુધી, જૂઠો આરોપ ક્યાં સુધી આપશો, કેટલા એંગલ સુધી આપશો, જેના જેટલા વધારે રૂપિયા જાય એટલો વધારે આક્ષેપ કરે, અને જેને જેટલા નોકર વધારે રાખ્યો એ વધારે આક્ષેપ કરે, ખોટું કોઈની જિંદગી બરબાદ થઈ જાય શું કરે, અને આપણે તો મોટું વિચારવું કે કદાચ આપણી કઈ વસ્તુ ચોરાઈ ગઈ ને આપણે અહીંયાના કોઈ સ્ટાફના માણસને આપણે આરોપ લગાવીને પોલીસના દંડા મરાવ્યા, માની લો એ તો બિચારો નિર્દોષ હતો, કાલે તો એને આપણું સામાન મળી ગયું ને આપણે છૂટી ગયો પણ એને ચાર દંડા નાખ્યા પછી એ તો બિચારો આપણો અહીંથી નોકરી છોડી જતો રહેશે, કારણ કે એનો અભ્યાસ થશે એનાથી ઉપર બીજો એની પાસે ઓપ્શન નહીં હોય, પણ એને આપણા બધા જે ધર્મ કરીએ છીએ, આપણો જે જૈન ધર્મ છે એના પ્રત્યે જે દુર્ભાવ થશે અને એ અનંત ભવો કે અસંખ્યાત ભવો સુધી પ્રભુનું શાસન નહીં પામે એવી દશા આપણે કરી એ કેવું લાગશે? તમારી પાસે જો કેપેસિટી નથી સાચવવાની તો નહીં વસાવો ને, કેમ તમે સોનાના કરસો લઈને દેરાસરવા આવો, તમારી તાકાત નથી સાચવવાની, જે સાધન લાવ્યા પછી તમારી ચિંતાઓ બીજાના દુઃખને માટે નિમિત્ત બનતી હોય તે વસ્તુ વાપરવી જરૂરી છે? એક બેનના ઘરે અમે જમવા ગયા હતા, ચાંદી થાળી માર્કી બધું કાઢ્યું, મરી ગયા, તાર તો ધ્યાન થવાનું છે ના જ કાઢી, તમે કે તમે જેમાં જમો એમાં આપ્યું તો બહુ થઈ ગયું, વકીલ થઈ ગયું, ચાંદીનો કળસ કાઢે પછી ચિત્રું ચાંદીમાં ભગવાનમાં નહીં, આ યોગ છે કઈ, જે કાળમાં તમને ભય છે તો ઝુકમ પર લાવો છો અને લાવ્યા છો તો ભય ન જોઈએ, કારણ કે કઈ બી ગરબડ થશે તો તમે અભ્યાખ્યાનું તપસ્થાનક આચરણ, બીજું કાંઈ નહીં। એક ટાઈમ હતો દીક્ષાર્થીને એમ કહેવામાં આવતું હતું કે બધા લોકો આમ આવતા હતા કે અમર દાગીનો તમે પહેરો, અમર દાગીનો તમે પહેરો, અમને લાભ આપો, હવે હું મારા સ્ટુડન્ટને એમ શીખવાડું છું જો દીક્ષાર્થી હોય તો કોઈને લેતો જ નહીં, બધા બહુ ભાવતી કે જે હાથ લગાવ્યો આવી ગયો જાઓ, ખોટો આક્ષેપ થઈ જાય, કરવા ગયો હોય ધર્મ થઈ જાય અભ્યાખ્યાન, આ તો કાળનો પ્રભાવ વિચિત્ર છે, એન ટાઈમ હોય અને આમાં બધી ઘણી બધી વિચિત્ર ઘટનાઓ બની, છેલ્લે આળ અપાઈ જાય ને ખોટું પાપસ્થાન જ થાય, ન લેવા ન દેવા, કોઈની જિંદગીઓ બરબાદ થાય, આપણે આર્તો ધ્યાન થાય, આપણને ચિંતા થાય, આનાથી શું મળે, આપણને નથી જોઈતું, આપણને એ નિમિત્ત જ ન જોઈએ આર્ત ધ્યાન નેવા, વાત સમજાય છે, અભ્યાખ્યાનના પાપસ્થાનકને બરાબર સમજી રાખો, તમારા ઘરમાં તમે જેટલું રખડતું રાખ્યું, રખડતું એટલે તમારી ભાષામાં બધું શોકેશમાં ગોઠવ્યું, જે માણસ આમ કાઢો જ કાઢી શકે એને હું રખડતું શબ્દ બોલું છું, કારણ કે વસાવવું છે એટલે સ્વભાવવું પડે, સ્વભાવ્યું એટલે સાચવવું પડે, એટલે કોઈ અડે તો તમને ના ગમે, પડી જાય તો તમારું દુઃખ થાય, ભાંગી જાય તો અર્ચનનું તો અર્થ ધ્યાન થાય, અને જો ક્યાંક આડું તેડું મુકાઈ ગયું આત્મા ન આવે તો સીધો અભ્યાખ્યાનનું પાપસ્થાન જ થાય, આ નિમિત્ત એપલનો મોબાઈલ લઈને ઘરમાં ક્યાં મૂક્યો ને બેનને ખબર ન હોય, બોલો એપલનો મોબાઈલ કમ મોબાઈલ રાખતા હશે, જે સાધનોમાં પછી અભ્યાખ્યાનના પાપસ્થાન જોડાઈ જવાના હોય, અને એ અભ્યાખ્યાન આપણા પર કોઈને આવું આપણા પર કોઈ મૂકવું ન જોઈએ, નંબર બે કોઈને
કદાચ થયું હોય આપણે ત્યાં કંઈ પણ તો કોઈના પર આપણે મૂકી નાખ્યું. આ બે પાકું સમજી રાખો. અમે એક વખત ઉપાશ્રયમાં પહોંચ્યું અને કોઈ મહાત્મા ઉપાશ્રયમાં હાજર છે, ખુલ્લું મૂકીને જતા રહ્યા છે. હું ઉપરથી નીચે ઉતરી ગયો. ઉપાશ્રયની અંદર હું ભણાવવા માટે ગયો તો કદાચ હું જ્યાં ત્યાં બેસું કે ગુનો છું, તો હું ન બેઠું નીચે. નિમિત્ત છે આ પાપસ્થાનક ડેવલપ થાય છે. અમારા આચાર છે, અમે નહીં દઈએ. મિનિમમ એક સદુ મકાનમાં હોય તો જ અમે લોકો ઉપાશ્રયમાં રહીશું, નહીં તો જ્યારે મહાત્મા હોય ત્યાં. એ આડી તેરી વસ્તુ થઈ કે કંઈક થઈ તો આપણા પર કોઈ આરોપ ન જોઈએ. આપણે નિમિત્ત જોઈતું જ નથી. નિમિત્ત આવે તો આપણે લોચો ને, નિમિત્ત જ નથી જોઈતું. દૂર રહો બાપના ઉદયોના જે નિમિત્તો છે, નિમિત્તોથી દૂર રહેવા. એકાંત એટલું ભયંકર છે કે એમાં ઘણા ઘણા પાપસ્થાનકો ઘૂસી જશે અને ખબર જ નહીં. અને આ છે, બહુ નાના હતા, મહેમાનના ઘરે જતા હતા ત્યારે અમને પહેલેથી મમ્મી વોર્નિંગ આપી હતી, છો ત્યાં ખબરદાર કોઈ વસ્તુને હાથ લગાવી છે. અમે ત્યારે નાના હતા, અમે તોફાની હતા. હવે તમે જાણો છો કે નાના છોકરાઓ તોફાન કરે એટલે શું કરે, કોઈના બી ઘરે દોડધામ કરે, વસ્તુ ઉપાડી લે, પાડી લે, બીજું કાંઈ ના થાય. અમે બી એક દુનિયામાં હતા, પણ અમને એક વસ્તુ જે શીખવાડી કે કોઈના બી ઘરે કોઈ પણ વસ્તુને હાથ લગાડવાનું નહીં. એ શબ્દોનો આખો સારાંશ હવે એમ સમજાવી દે કે અભ્યાસનું પાપસ્થાનકનું કલંક ક્યારેય માથા પર ચડે નહીં, એ વાસ્તવિક તમને ત્યારે પાઠમાં શીખવાડવા. કેટલી સરસ વાત છે, વાત સમજાય છે. એ કરોડોપતિઓના ઘરની અંદર જ્યારે જઈએ અને એવા સમય દરમિયાન જે જગ્યાએ ભણાવવાનું છે ત્યાંથી ભણાવીને સીધા બહાર નીકળી શકીએ અને અંદર સીધા આવી શકીએ, કોના ભરોસા? માટુંગામાં એક બીજાના ઘરે જવાનું હતું, મારે એમના ઘરે જવાનું હતું, એ બહાર હતા એટલે ઘરનું બહારનું ખુલ્યું નહીં. એટલે મેં ફોન કર્યો, કીધું ક્યાં છો, ક્લાસ શું ટાઈમ ગયો? કે સાહેબ અમે રસ્તામાં છીએ, અમને 20 મિનિટ લાગશે. તમે ક્યાં છો? તમારા ઘરના ગેટ પાસે છું. સાહેબ નીચેથી દીકરો ઘર ખોલીને આવે, તમે ઉપર બેસો ઘરમાં. મેં કીધું કેવી બેસું? કે બેસો. કોના ભરોસા પર એ માણસ પોતાનું ઘર ખુલ્લું મૂકી મૂકી, જેના ઘરે હોય ઘણી કિંમત હોય. ત્યારે અમને અમારા દિશો યાદ આવે કે અમારા ગુરુએ અમારા માતા પિતાએ જે અમને સંસ્કાર આપ્યા છે, સંસ્કાર અહીંયા જ કામ કરે છે. આટલો તો તમારામાં પણ હોય ન હોય એમ નથી. તમારા પર કોઈ આડ નહીં મૂકીએ તો મને પૂરો વિશ્વાસ છે, પણ મને ટેન્શન એ છે કે ઘરમાં લધર વગરનું બધું પડ્યું અને ગાયબ થઈ જાય ત્યારે તમે જો કોઈના પર ખોટો આડ મૂકી દેતા હશો તો એ શું થશે. નિમિત્ત એવું મને ન જોઈતું કે કોઈ વ્યક્તિ આપણું નિમિત્ત પામીને, આડ પામીને સજા યોગ્ય બને કે નુકસાન યોગ્ય બને ને આર્થ ધ્યાનમાં જોતો રહે. મહેસાણામાં અભ્યાસ કરતા હતા, અમારી સાથે એક વિદ્યાર્થી અભ્યાસ કરતો હતો. એને બધા સ્ટન્ટ રાખેલા, ભગવાનની ભક્તિની પૂજા પેટી સારી, બધા કરતા જુદી, આવડી મોટી, તો એ તપોવનમાંથી ભણીને આવ્યા હતા. તેને બધું ધોત્યાની સ્ટાઇલ ને બધું જરાક તપોવન સ્ટાઇલનું હતું. અમે બધા તો આમ આશ્ચર્ય પામે, આ કેવું સરસ રાખે છે. અમે દેખું નહોતું, અમને તો જે સાદી પૂજા પેટી આપેલી જ અમે રાખી જતા હતા. પોલ્યુશન કરવા જતા હતા અને એનો સામાન ગાયબ થઈ ગયો. અમારે સવારે નૌકાશી કરી નીકળો તો એનો બસનો ટાઈમ થઈ ગયો, એનો સામાન મળ્યો નહીં. એટલે વોચમેને સીધા ધંધા મારવા ચાલુ થઈ ગયા, પોલીસ સ્ટેશનમાં મુકાવી દેવા. આ ભાઈ તો પોલીસમાં ઉપડી ગયા. પછી બીજો એના જેવી બેગ બીજો લોકપાણી જતો હતો, એને ત્યારે બેગ ખોલી છે બીજા ગામમાં, ત્યારે એને જોયું કે આ તો કોકનો સામાન આવી ગયો છે. એને ત્યાંથી મેસેજ મોકલાયો કે સાહેબ મારી બેગ બદલાઈ ગઈ છે, કોકની બેગ મારી સાથે આવી ગઈ છે, ત્યાં વિદ્યાર્થીને જાણ કરજો કે આવી ભૂલ થઈ ગઈ છે. અમારો ઈશ્વર કરીને જે પીવું નતો એને તો દંડા પડી ગયા. એ દિવસે સંસાર છોડીને જતો હતો, સંસાર તો છોડીને ગયો. એને જે આર્થ ધ્યાન, એને જે દ્વેષ, એને જે થયું હશે આજે નિમિત્ત અમિતભાઈ. વાત સમજાય છે? નહીં છે, બધા કેમેરા લગાડેલા છે, કેમેરા દેરાસર માન તે માન તે તમારા માટે નથી લગાવ્યા, ચોર માટે નથી લગાવ્યા, સમજી રાખજો બધા. પણ દેરાસરમાં કે ઉપાશ્રયમાં કેટલો સુધી ચોરી થાય ત્યારે સ્થાપના માણસો અંદર હતા કે નહીં ભળેલા એની સાબિતી માટે જ આ લગાડવા માંગે છે. કારણ કે પોલીસ તો પહેલાં એ લોકોનું પાણી લઈ જશે, એને દંડા મારશે, તું એ ગયા તું નહીં ગયા. તમે સમજ્યા? આ દેશ સ્વતંત્ર આમ જ ચાલે છે. એટલે આટલું એ સાબિત કરશે કે લેનાર ભાઈ અમે નતા, જા કોઈ કહો જોઈ લો.
એનું તારણ છે. સમજાઈ ગયું? અભ્યાખ્યાન ખ્યાલ આવી ગયો? આગળ ચાલે. પૈસુન્ય, પૈસુન્ય નો મિનિંગ આટલો જ લખો, ચાડી ચૂકી, બસ બીજું કઈ. તમારા ભૂતકાળના દિવસો યાદ કરો, સ્કૂલમાં ભણ્યા છો કે નહીં? શું વાત કરો, સ્કૂલમાં ભણ્યા છો? સારું, આંગળી ઉપર કરીને ચાડી ચૂકલી કરી જ કે નહીં? કોઈને મારતો ખવડાવ્યો છે ને ટીચર, ઓલો આમ કરે જ, ટીચર આમ કરે, ટીચર આને આમ કહી દે, કોઈ કીધો ફરિયાદ કરી હશે ને, મોનિટર કરી નહીં, ફરિયાદ કરી, બસ એ પૈસું જ. ચાડી ચૂકલી કરીને, હાથ ઉપર કરીને, ફરિયાદ કરીને કોઈને દંડ કરાવો, એ પૈસુંને એનું પાપ છે. નિંદા નહીં, ચૂકલી કરીને સજા કરાવડા. કરો છો કે સ્કૂલમાં જાવ છો? માર ખવડાવું બહુ ભીતર પાપસ્થાન છે, ખબર પણ ન પડે કે આપણે કઈ એવું પાપસ્થાન આચરી લીધું હશે. કોઈના રિપોર્ટ કેવી રીતે આપી શકાય? દુનિયામાં અત્યારની તમારી એજ પ્રમાણે લોકો તમને રિપોર્ટ પૂછે, ધંધાકીય, સપન સંબંધી, પરિવાર સંબંધી, વોટ એવર એક્સટ્રેક્શન, આપણા સંસારમાં જેટલા બધા રિપોર્ટ્સ પૂછાતા હોય, શું હાલત થાય? સાચું ન કહેવાય, ખોટું ન કહેવાય, મિશ્ર ન કહેવાય, ભોગમ કહેવાય, માયાપૂર્વક કહેવાય, ઘૃષાપૂર્વક કહેવાય, દિલથી કહેવાય, આશય સુખ રાખીને કહેવાય, કોઈની જિંદગીનો સવાલ હોય, સારું આમાં પોઝિટિવ લેવું, નેગેટિવ લેવું, સાચું કહેવાય, વાક્ય સાચું કહેવાય છે એ પૂછતા નહીં કોઈ, આમ બધું સાચું કહે છે. કેમ જવાબ? હા, પૂછે તો જવાબ કેમ આપવાનો? કે પાકિસ્તાન એવું લાગે ને અમે નોક્ષ્યું છે. બેલેન્સ કરવાની, દ્રવ્યક્ષેત્ર કાઢવાઓ, સામે કોણ વ્યક્તિ પૂછનાર છે, કેટલો ગંભીર છે, એના માટે પ્લસ વધારે શેમાં છે એ જોઈને કહેવાય. જિંદગી કોઈની બરબાદ ન થવી જોઈએ, ઉભય પક્ષે કોઈનું નુકસાન ન થવું જોઈએ એ જોઈને કહેવાય. સત્પણ સંબંધી પૂછવા માટે આવ્યા હોય ત્યારે કોઈની જિંદગીનો સવાલ થઈ જાય છે, એવા સમયે ભૂત સંભાળીને ઉત્તર આપવા, નાની વાત જુદી છે. કોઈની જિંદગી થતી હોય પણ એકદમ મોગમ ભાષામાં, બસ બહુ લાંબુ વિવેચન નહીં કરવાનું. શીખવા જેવું હોય, ડિવોર્સ થયા હોય ને એ લોકો પાસે શીખવા માટે આવે, બહુ શોર્ટમાં સારભૂત બોલે. એક રાય જેની સાથે ડિવોર્સ થતા ને એને ફોન પૂછ્યું કે એની સાથે તમે ડિવોર્સ કેમ લીધા, તો કે તમે એની સાથે રહી જોઈએ તમને ખબર પડે. વાત કરી હું તો ગજબ તત્વ પીરશે, ચાલો પાપસ્થાનક લાગે નહીં, સારનો સાર સમજાવી દે અને વાત પૂરી કરે. ગજબ છે બધું આ સંસાર, દુનિયા કેવળના નિર્ણય કેવી મજા આવતી હશે ને આ રમણતામાં, કે સારું કેવું ચાલે આ સંસારમાં, વ્યવહાર વ્યાપાર શું રમણતા થતી હશે. તમે મને એવી જગ્યાએ પ્રશ્ન પૂછો છો કે જાણે કે તમે સંસારમાં કોઈ પાદફાન જ કરવા માંગતા જ નથી. જો જેમ દેશની એક વ્યવસ્થા આપણે કરવાની છે, એમ સમાજની પણ કેટલીક વ્યવસ્થાઓ સમાજના હોદ્દેદારો વ્યક્તિઓના હાથમાં મુકાયેલી છે. માર્ગાનુસારીના 35 ગુણમાં ખાડામાં પડી રહેલો સમાજને બચાવવાનો હોય ત્યારે કાર્ય પણ કરવા પડે. ત્યારે અબ્રહ્મનું પાપ લાગતું બી હોય તો બી એ ગૌણ છે, અને સમાજ સુમેળ થાય, સારી રીતે સર્જન થાય એ વધારે પ્રધાન છે. એટલે નુકસાની કરતાં લાભ વધારે જો દેખાતો હોય અને આપણું ડિસિઝન 100% સાચું હોય અને લોકોને આપણા વાત પર વિશ્વાસ આવી શકે એવી સામ્રાજ્ય શક્તિ હોય અને આપણે ખરેખર આત્મભાવથી લોકોનું કલ્યાણનો જ ભાવ હોય પણ કોઈ નિજ સ્વાર્થ ન હોય તો જ પગલું ભરવું, નહીં તો નહીં. બાકી અત્યારે આવો ધંધો કરનારા ખોટાળા આવી બહુ નીકળ્યા છે, પૈસો લઈને કરનાર, એ બધામાં મારી સંમતિ નથી. જે આત્મ માર્ગ એકદમ ક્લિયર હોય, જેમાં આપણને એમ વિશ્વાસ હોય કે આ ડિસિઝન એટલે પરફેક્ટ છે, એ બહુ મહત્વનું છે. અમને કોઈ કુંડલી બતાવે કે આ કુંડલી જુઓ, જ્યોતિષનો નિયમ છે, સાચું નહીં બોલવાનું, કેટલું સાચું નહીં બોલે, આ નિયમ છે.
એ અમુક નિયમ અમુક રીતે હોય, ખોટું પણ નહીં બોલવાનું, બધું સાચું પણ નહીં બોલવાનું, મોગમ બોલવાનું. પછી સામે વાળું પાત્ર એને કેટલું આપવાનું છે એની લાયકાત અને દ્રવ્યક્ષેત્ર કાઢવાને જોઈને અમે લોકો એટલું કહીએ. બાકી મને એક સાધીઓ બધી કુંડલી આવી, એ કુંડલી જોવાની હતી, કોઈ કારણોસર જોવાની હતી, કારણ કે એમને એક આગળની દિશામાં પ્રવેશ કરાવવાનો હતો અને એક જોતા પહેલાં એક નિમિત્ત જોવું પડે કે આ દિશામાં પ્રવેશ કરશું તો કોઈ સામાન્ય વિઘ્ન તો નહીં આવે ને, એક સામાન્ય રૂપે જોવાની, બાકી તો ગુરુ કૃપાના બળે જવાનું. અને એ કુંડલીમાં એવો પણ યોગ હતો કે એકમાં ગુરુ મારાથી છૂટા પડી, તમે સમજ્યા? ત્યારે બહુ રિક્સ લેવું પડે છે. પછી દ્રવ્યક્ષેત્ર કાઢવા, સામે કયું પાત્ર છે એને જોઈને યથોચિત જવાબ આપવો પડે. મેં ત્યાં સુજાવ બાબુ મારો વિષય તમારે નહીં પૂછવા, એ તો સીધી વાત છે. બધું થોડું સાયલેન્ટ તો રાખવું પડશે ને, બધું ઓપન કરીશ તો પછી તમે લોકો પકડી આવશો કે અહીંયા વાત થઈ હશે. વાત સમજાઈ ગઈ? પૈસુને હવે તો સમજાઈ ગયું હશે, પણ આપસ્થાન ડેન્જર છે, એનાથી બચવાની કોશિશ કરો. રતિ અરતિ, ક્ષણમાં રતિ અને ક્ષણમાં અરતિ, આ દશા છે આપણે. મનગમતી વસ્તુ આવે ત્યારે રતિ, અણગમતી વસ્તુ આવે ત્યારે અરતિ. રસોઈ સામે આવે એટલે મારી તો એક પ્રોબ્લેમ છે, જો મીઠું ઓછું તો મને તો કલરથી જ ખબર પડી જાય મીઠું ઓછું છે, મરી જાય. વિથિન સેકન્ડમાં દેખાય અને એ જ બીજી સેકન્ડમાં મને અરતિ ચાલુ થાય. તમે સમજી ગયા બરાબર? તમે તો ખાઓ ટેસ્ટ તો બે બટકા પછી ખબર પડે, મને તો કલરથી ખબર પડે પ્રોબ્લેમ છે મારી, શું કરવાનું? અરતિ આવી ગઈ, બચવાનું કઈ જરૂર નથી, ઓપન રહી આમ. આપણે ભલે શાસ્ત્રમાં લખ્યું છે ને આપણે રાગદ્વેષ કરવાના ન હોય, પેલા આપણું લેવલ શું થાય જોયેલો, અરે મરી ગયા. કલર જોઈને જ ખ્યાલ આવી જાય, કયું સાંઈ વાસલ હોય તો ના પાડી દે, નહીં પીરસાઈ ગયેલા ભોજનમાં શું કરું, એક જ શાક હોય તો ત્યારે તો ભાઈ જો સ્વાહા કરવાનો, બીજું શું. અરતિપૂર્વક પણ ભોજન થાય, પણ એ અરતિ તો અરતિ જ છે ને. ઘરની અંદર ટીવી એક છે, તમે તો જોતા જ નહીં, વાતું ભણ્યા છો એટલે તમારા બે દીકરાઓ જોતા હશે કદાચ, એકને કાર્ટૂન જોવું છે ને બીજાને કંઈક સિરિયલ કે એવું કંઈ થોડું શું સીધા ઊંધા ચશ્મા કંઈ જોવું હશે. હવે આમાં જેને જે જોઈએ એ મળે તેને રતી, અને બીજાને એ ન મળે. એક રિમોટ માટે ઝઘડતા છોકરાઓ જોયા, રિમોટ માટે પોતે બધાના ઘરની દશા છે. આમાં તમારી વાત લખો, રતી અરતી રતી અરતી રતી અરતી ચાલ્યા કરે છે. પછી બાપ હોશિયાર હતો તો કે બે ના બે ટીવી અલગ, ભેદ જ્ઞાન તો તમને તરત થાય બધી વસ્તુમાં, શરીર આત્માનું ભેદ જ્ઞાન ન થાય, રતી અરતીનું ભેદ જ્ઞાન તરત થાય કે આને રતી અરતી એની મેટે. એવું કર્યું તો એક દિવસ ઓલા ટીવી ચાલુ કર્યું, એને જોઈતું થી કાંઈ નથી આવતું, બધી ચેનલ ફરી ગયો દર દર, એમાં કાંઈ ન આવ્યું, આજે કંઈ આવતું જ નથી એમ કરીને રિમોટ પછાડ્યું. હવે શું કરવાનું? હવે કોઈ ઓપ્શન છે? તો કે આ ઓપ્શન હતું એટલે એને શું કર્યું, સીડી પડી હતી સીડી જોવાનું ચાલુ કર્યું. સીડી જેવી ચાલુ કરી, જોયેલી સીડી હતી એ ચાલુ કરવાનો કંટાળો હતો, અરતિમાં રતિ લાવીને ઘૂસાઈ ચાલુ કરી, થોડી ચાલીને વચ્ચે હેંગ થવા લાગી, એક કંટાળ્યું મૂકી દીધું. જ્યાં બી રતિ રેવા દોડો તમને અરતિ પાછળ આવવાની જ છે, સમજી રાખજો. સરસ મજાનું લિફ્ટ છે બિલ્ડિંગમાં, અટકી ગયું બગડી ગયું સદ્દભા, રતિ અરતિ યુક્ત જ છે. આ જાપાનની ટેકનોલોજીઓ નથી કે તમારી આ સીધી સીધી ચાલે, આ ઇન્ડિયાની ટેકનોલોજીઓ છે, એટલે અટકી અટકીને જ ચાલે. જાપાન હોય તો તમે વિશ્વાસ કરીને ઘૂસી જાઓ, બગડે જ નહીં, 40 વર્ષે બી ટ્યુબલાઇટ નહીં જોઈ, એ જાપાન છે. આ ઇન્ડિયા છે, અહીંયા એવું ન મળે. પણ રતિ સાથે અરતિનું પાપસ્થાન પણ એવું જોઈએ કે આપણી સાથે ને સાથે જ મળે. મસ્ત મજાનું બજેટ જ્યારે આવવાનું હોય, બજેટ તમે બધા તો ટીવી સામે ગોઠવાઈ ગયા હો, કારણ કે તમારા માટે સોનાનો દિવસ, આજનો દિવસ કેવો છે સોના કરતો હોય, તમે નારા એ નારા ત્યારે વાસ્તવિક હોય. 20 મિનિટ સુધી બજેટ કે કેટલા કલાક ચાલે મને તો ખબર નથી, કેટલા કલાક ચાલે બજેટ? કલાક ચાલે, જો આ કેટલું જુઓ સોનાનો દિવસ, દીક્ષા કરવામાં ક્યારે નથી બેઠા કલાક, પણ ત્યાં બેઠા જ બજેટ સામે, બોલો વાત છે બેઠા હશો.
અને એ કલાક પછી પછી બધા ઓલા બધા રિસર્ચ વાળાઓ ભેગા થાય અને થોડી ચર્ચા વિચાર ના કરે એમાં પછી દિવસ પૂરો થાય. એ પોપકોર્ન ખાતો જાય, એ દિવસે તો ખાવું ભૂલ્યા પીવું ભૂલ્યા, કોઈ ડિસ્ટર્બ નહીં, તમે બોલ્યા બસ ભગવાન ટીવી ને ઓત પ્રોત થઈ ગયા મસ્ત મજાના. એક પછી એક પોઈન્ટ બોલાતો જાય બોલાતો જાય બોલાતો જાય. તમે જયારે સાંભળો ને ત્યારે તમને રતી હોય, પછી ધીરે 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 બોલો. જોયું આપણે ધાર્યું તેવું ના આવ્યું. તો કોણ ધારવા કીધું હતું ને કોને પ્લાન કરવા કીધું હતું? હવે તમે શું અપેક્ષા રાખો છો? કોણ પંચસૂત્રમાં લખ્યું જ નાની અવેખા અનાનંદ, અપેક્ષા કોઈને આનંદ આપતું જ નથી. હું બજેટ બજેટ કઢાવું, હું તમને બજેટ આપું, હું ચિંતા કરું. મોક્ષમાં જાઓ પેલું બજેટ માં આવું, બીજું કહેવાના કામો, ત્રીજું રખડો નહીં. બોલો હવે કઈ પ્યોર સુખ બતાવો તો તમને મારા બજેટ ગમતા નથી અને આવા બધા બજેટ તમને ગમે છે કે 1.5 લાખ 2.5 લાખ લોન થઈ હવે હું શું કરું? પછી ઇન્કમટેક્સ ગુરુને લઈ આવે એને સાંભળે પાછું બધા છે, એ તો જ્ઞાની જ છે આ દુનિયાનો. એટલે એને સાંભળશો તમે કે આખી ગુરુ શું કહે મને અહીંયા આવે અને તમને કહેશે લઈ લો જગ્યા લઈ લો. એટલે તમારા મગજ તો ચાલુ જગ્યા લઈ જ લેવાય, પણ મૂર્ખ શાસ્ત્રકારના પદો પણ સાંભળ કે એક જગ્યા તે લીધી એટલી જ નજીક લેવી પડે કે તારી આંખ ત્યાં પહોંચવી જોઈએ. દૂરના ક્ષેત્રમાં તે જગ્યા લીધી હશે, આવતીકાલે જગ્યાનો કોઈ માલિક બનશે તને ખબર નહીં પડે, કાં તો ભૂતલો ગુજશે કાં તો ઝૂંપડું મંડાશે. નજીક લેવા જશો તો પાછો પ્રોબ્લેમ, સાફ સફાઈ ન કરી ચોખવટ ન રાખી તો તું વાર્તો ધ્યાન કરીશ એમાં જીવડા ઘૂસશે અને એમાં સાફ સફાઈ નહીં થવાને કારણે આખી જગ્યા તારી અભાવર બની જશે. ત્રીજો પોઈન્ટ, નીચે જ ઉતરો, કદાચ બધું તમે સાચ્યું છેલ્લે તારા મર્યા પછી તારા જ દીકરાઓ એ જ જગ્યા માટે કોર્ટના કચેરીના કેસ કરીને કહેશે બાપા મૂરખ હતા, અમારે આવા દિવસો આવ્યા ઝઘડવાના, તું નિમિત્ત બનીશ. બોલો હવે આ ઇન્કમટેક્સ ગુરુની ઉપરનું મારું આ ગુરુ તરીકેનું આ સ્ટેટમેન્ટ હવે કંઈ વાત કરીશ. હવે 2.5 લાખનો લોલીપોપ સારું લાગે છે કે નરકની દશા તમને ભયંકર ભયંકર દેખાય ગઈ છે? તમારી ઇન્વેસ્ટમેન્ટ હું તમને બતાવું ને, ઇન્વેસ્ટમેન્ટ કેટલા ઇન્વેસ્ટમેન્ટ કરે જો ભરોસો ના આવે છે. એક મસ્ત મજાનું તમારે એક અહીંયા સંઘની અંદર છે ને ખાતાનો એક ચોપડો લેવાનો, શું કહેવાય ને પાવતી ભૂખ શું કહેવાય છે, ખાતા બધા પાડેલા હોય ને પછી બધામાં આમ આંકડો લખી નાખવાના તમારે, આખો બધા એક પણ ખાતું બાકી નહીં રાખવાનું. અને તીરથમાં ગયા હતા 108 આંકડા હતા, કૂતરાને પાણી ખાતે, કૂતરાને રોટલા ખાતે, કબૂતરને પાણી ખાતે, કબૂતરને ચણ ખાતે, ગાયને ઘાસ ખાતે, એટલા બધા ખાતા પડેલા ધરમપણે રૂમ ખાતે ખાતલા ખાતે એવા ખાતા મળે. વાહ સરસ, આના ખાતા બધા પૂરાય કેવી રીતે? ચાલો આપણે બધા ભરીએ, બધામાં બધું વાઇટ હોય 10-10 રૂપિયા લખી નાખ્યા બધામાં, છેલ્લે મોટી રકમ થઈ ગઈ નાની નથી. એટલે ખુશ થયો કે લાઈફમાં ફર્સ્ટ ટાઈમ બધા ખાતામાં પૈસા આવ્યા, સરસ બધી પાવતી એક જ ભરો અલગનું બધા ખાતા બનાવ્યા હતા. અડધા ખાતા તો મને નામે યાદ નહીં, બોલો ધરમસોડામાં તાળા ખાતે બોલો તાળાનું ખાતું પાડ્યું છે. આવું હોવું જોઈએ આપણે જ્યાં ઇન્વેસ્ટ કરું છું ને, મારે આવતો બહુ સુધારી આપીશ, ઇન્વેસ્ટ કરી લો. ચાલો જેટલા તીર્થો છે બધાની બુક મંગાવે, બધી પાવતીમાં તમે 10-10 રૂપિયા મૂકી દો, જો કેટલું ઇન્વેસ્ટ થઈ ગયું. જગ્યા જગ્યા લેવી કરો છો, આવું ઇન્વેસ્ટ કરો, પર્વોમાં બધું આવશે. આમ સારી બધાને પેટી ઉતરીને પટારા ઉતરશે બધું ઉપર રતી અલગ. શોપિંગ કરવા માટે જ્યારે તમે જાઓ છો, પ્રાયા કરીને જો તમે ભૂલથી કાંદિવલીમાં આવો તો તમે અરતીથી શરૂઆત કરી, અને મલાડમાં જો સ્ટાર્ટ કરો તો રતીથી સ્ટાર્ટ કરશો. એ કાંજરીમાં તો કોઈ દુકાન જ એવી નહીં મળે, રઘુલીલા મોલ મળશે અડધો ખાલી, બધું પૂરું થઈ ગયું. એટલે રતી અરતીની દુનિયા તો તમારી આ જ છે, અને બહેનોને જોવો તો નટરાજમાં જજો, રતીથી જવાનું અને અરતીથી બહાર આવવાનું. કારણ કે તમને જેવી ચોઈસવાળું છે એવું ચોઈસવાળું તમને નહીં મળે. સમજાય? શું કહું સમજણ પડે છે? રતી અરતીની જોડાણ સમજાય છે? નવી કોઈ પણ વસ્તુ લેવા જાઓ ત્યારે રતીથી સ્ટાર્ટ થાય છે. જે વસ્તુ તમે બાય કરી દો છો ને તદ સમથી તમારામાં અરતી સ્ટાર્ટ થાય છે. બિકોઝ તમને ચાર વસ્તુ, તમે જે લેવા ગયા ત્યાં સામે તમને ચાર વસ્તુ દેખાય, અને પછી ત્રણ ન લઈ શકવાનો અફસોસ સાથે એક લેવી પડે. આ પ્રોબ્લેમ છે આપણો. ખ્યાલ આવી ગયો તમને? જ્યારે અમારું ઊંધું શોપિંગ છે, પહેલેથી પ્લાન નક્કી કરવાનું આપણે આ જ લેવું પછી જવાનું. અરે બીજું દેખાય અર્જુનની આંખ જેવું, એને કેવી રીતે પંખીની આંખ જ અમને જ દેખાય, બીજું કાંઈ દેખાય નહીં. અને પછી શોપિંગની પદ્ધતિ ઊંધી રાખવાની, પહેલેથી ફાઇનલ કરવાનું કે આ જ લેવું પછી જવાનું. મત સમજતું જિજ્ઞેશભાઈ, અઘરું લાગે ને કે સાહેબ તો શોપિંગ દોડી કહેવાય, અઘરું લાગે ને હવે તમને જોઈએ
પછી કંઈક ચોઈસ કરીએ પછી લઈએ. હું તમને સીધું લક્ષ્મણ રેખા બતાવું છું, તમે ફાઇનલ કરીને જ જાઓ કે આ જોઈએ. નેટ પર બધું જોઈ લેવાનું, ધડ 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 ધડ, પછી આપ્યું તો તમને રમકડું થયા કરો. એમાં જવું જ છે ને તમારે, ત્યાં નહીં જુઓ, અહીંયા જુઓ. ખોટી ગરદી કરો છો, એસીની મફતની હવા ખાઓ છો, ખોટી પોખી મોલમાં કેમ જવાનું? એસીને હવા ખાવા, બીજું કંઈ કારણ નથી. તમારે જોવું જ છે તો નેટમાં જોઈ લો, પછી તમે ત્યાં જઈને નક્કી કરીને કહેજો કે આ લેવાનું છે. હવે તો તમને એનાથી વધારે સરસ રેસીપી મળે છે, ઘરે મંગાવી લો તમે, સસ્તું પડશે. બોલો, હવે પૈસા બચાવો તમારા, હવે તો નથી કરો. અમારો જે શોખ છે ઘરની બહાર જવું, દુનિયામાં ઉભા રહેવું, ઓલો ઓટલો હોય ને ઝાડ હોય ને હવા આવતી હોય, અને ત્યાં ઉભા રહીને આમ મોલમાં અંદર પ્રવેશ કર્યો હોય, મોલમાં પબ્લિક તો લાગી જોઈએ ને, તો જ્યારે બોલાડે એમ થાય કે કોઈ આવતું નથી, પબ્લિકની એક હાજરી પૂરવા માટે જતા હોય. શું રતી રતીની શું વ્યાખ્યા છે? સાહેબ વસેલો સારું લાગે કે લગ્નો જમવામાં સારું લાગે છે? બોલતા નથી તમે, બાધા છે લગ્ન જમવાની? પ્રવેશ કરો, જેઠ સુદ પાછમ કાંદીવલી, અષાઢ સુદ સાતમ મલાર, તમને દાય આપી દઉં છું. હું જોઈએ પણ ત્યાં એમ એમ થોડી વાત તો જોવું પડશે ને તમારે. બહુ નાનકડી વાત, લગ્નની વાત આવે એટલે એનું ડેકોરેશન 50% આપણે ખુશ કરી નાખે. પછી એટલે પીરસારાના હાથના ક્લોઝ તમને, એવા બધા દેખાડા રૂપાળીઓ બધું તમને એટલો આનંદ કરાવે, એટલે 20% મોહનીય કર્મ ત્યાં કામ કરે. પછી તમને અભક્ષભી પધરાવી જાય ને તો એ તમને સારું જ લાગે, કારણ કે અનાધિકારથી એ જ ખાધું છે, એમાં જ રહ્યા છે, એમાં જ પડ્યા છે, એમાં જ જન્મ મરણ કર્યા છે. અને એક માહોલ, એ આખું વાતાવરણ કેવું ખેંચી રહે છે. જ્યારે સાંઈ વસેલો તો અમે પેલા ગરદી પ્લાન થશે, ગરદી બહુ હશે, ડીશ પણ આપણી થોડી સાદી સીધી હોય. હવે તો હવે થોડી ડીશ હવે સારી આવી આપણે ત્યાં પ્લાસ્ટિકની, બાકી થોડી સ્ટીલની ડીશ લઈને બહાર એ બધા પ્લાસ્ટિકની લાલ લીલી કાળી પીલી રહેતી હતી, તમને યાદ હોય. પણ તમને યાદ છે વર્ષો પહેલાં આપણા સાંઈ વસેલોમાં મોહન થાળ વાલ યાદ આવે તમને? ફૂલવડી, ફૂલવડી, યસ યાદ છે ને? હજુ યાદ કરતા તમને પાણી છૂટી ભારતીજી માટે એમ કેવા રતી અરતી હવે સમજાય છે થોડી થોડી કે કેવી હાલત છે. આનો સારી છે અંતમાં તો છેલ્લે એટલું જ કહીશ, અણગમતું અને મનગમતું, આમાં ધાર્મિક લોકો અણગમતામાં ફસાઈ જાય છે અને સંસારીઓ મનગમતામાં ફસાય છે. તમે જેમ જન્મવાનું તેમ તેમ તમારા લાઈફમાં અણગમતો વધતો જશે. અણગમતો એટલે તમને બધું મનગમતું એવું દ્વેષવાળું પણ નહીં કરતા, તમે રાગ વડગાવે નહીં કરો, પણ તમને દ્વેષવાળું બહુ થશે. મન તો ગમતું જ નથી, હવે કંઈ મને મન જ નથી થતું, સહજ છોડ્યો, રતી રતી સહજ સહજ સહજ, સમજાય? કોઈ જગ્યાએ રતી રતી ઊભી ના થવી જોઈએ. આવું કામ ટ્રેનમાં અમદાવાદ જવાનો પ્લાન બનાવ્યો છે, એસીની ટિકિટ તમે નથી કઢાવી, તમે સેકન્ડ ક્લાસના ડબ્બામાં ટ્રાવેલિંગ કરી રહ્યા છો, તો મનને પ્રિપેર કરી દેવાનું. બાથરૂમ ગંદરું જ મળશે, તમે એવી અપેક્ષા રાખી જાઓ કે અહીંયામાં મેં ટિકિટના પૈસા રાખ્યા તો ચોખ્ખું ચોખ્ખું તો હોય, પણ બધા આપણી સાથે 72 જણા જે મુસાફરી કરતા હોય ને એ બધા લોકો તત્વજ્ઞાની નથી હોતા, કારણ કે એ પોતે જાય પછી બીજાનો માટે સારો ભાવ ન રાખે એટલે બગાડીને જાય. એ વસ્તુમાં પછી અમે અરતી થશે તો કરવો તો આપણું કામ બનાવ. એટલે આ બધું નિમિત્તો તમારી સામે હજારો છે, અને હજારો નિમિત્તમાં તમારે એ વખતે એ પાપ સ્થાનકને નિમિત્ત આવેલું હોવા છતાં પણ એને સરળતાથી સ્વીકાર કરવા. ક્લાસમાં બેઠા જો બહાર ગાડી પાર્ક કરીને આવ્યો છો, તમારા ક્લાસ પાછળ કોઈએ બરાબર ગાડી એકદમ નજીક પાર્ક કરી દીધી છે, તો હવે તમે બહાર જઈને જોશો કે અરે યાર આ ગાડી પાર્ક કરીને ક્યાં ગયો યાર, આવો અરધી થઈ ગયો. અરે વિચાર આવો છે કે સરસ આજે ખરેખર આપણે
આપણી કડા ખ્યાલ આવશે કે આમાંથી ગાડી કેમ પાર ગઈ, અહંકાર વધશે. જો બસ આ સંસારમાં હું તમે સારું બોલીશ, તમે અપેક્ષા રાખો કે એક જગ્યા સારી હોય. એકમાંથી બચશો તો બીજું પાપસ નાનક, 18 પાપસ નાનક છે, તમને બહાર રાખી જ નહીં, આમથી આમ ફસાવીશ. અને સહજ બની ગયા તો તમે ફટાટ કર્મ કપાવશો, બાકી ફસાઈ ગયા છો. રતી રતી હવે સમજાય છે, આગળ ચાલો. પર પરિવાર ગુનાનુવાદ અને દોષની બે પ્રકારની સભા યોજવામાં આવે તો ગુનાનુવાદ સભા જલ્દી પૂરી થઈ જાય અને દોષો નેવર એન્ડ. તમારા ગામડામાં અથવા તો તમારા પોતાના કોઈ દેશમાં પ્રાંતમાં અથવા તો ત્યાં તમને ખ્યાલ હોય તો ચોટો હોય, ચોટો અથવા ઓટલો હોય, અથવા તો બધા બેસીને જરાક વાતો કરવાની સાંજના સમી સાંજે, એની મહેવાની બેસવાની પણ એક મજા હોય, ટહેલવાની પણ એક મજા હોય. અમે સાંજે ક્યાંય બી ગામમાં ગયો તો ખાસ ચોટે જઈએ બેસીએ, વડીલો અહીંયા આવીને બેસતા તો આપણે પણ બેસવું. બીજું શું, નિંદા કરવાનું સ્થળ પર પરિવાર, બીજાની વાતો કરી, વડીલો દેરાસરા ઓટલે બેસતા અને વાતો કરતા, સાંજના 6 વાગે જ આવીને બેઠા હોય, 7:30 સુધી બેસીને પછી ઘરે જાય. સાંજનો સમય લોકો પુરાણા કાળમાં આવી જાય પસાર, ટીવી નહોતું ને ત્યારે, ત્યારે આવી જાય સમય કાઢતો. ટીવી આવ્યું તો આ ઓટલાની નિંદા બંધ થઈ ગઈ, તો ટીવીના પાપ સારા ચાલુ થઈ ગયા. સંસારીનું તો બધું એક બંધ થાય બીજું ચાલુ થઈ ગયું. એકેને પાદેને ગચ્છ દી, એકેને પાદેને તિષ્ઠ દી, એક શ્લોક છે. એક જગ્યાએથી પાછો પડે તો બીજી જગ્યાએ ઘૂસી જ ગયો હોય આરામ. પર પરિવાર નિયમિતો મળશે પાછા, તમે બધા બુદ્ધિશાળી છો અને એટલા સ્માર્ટ છો કે તમને તો પકડતા ફટ કરતું આવડશે. ગંભીરતા ગુણ જો હશે ને તો બચી ગયા. જો દોષો બધામાં હોય, નિંદા કરવાલાયક વાતો પણ હોય, પણ તમારું પેટ સાગર જેવું ગંભીર રાખજો. જો સાગર જેવું ગંભીર પેટ હશે તો લોકોની વાતો તમે પચાવી શકશો. જો સાગર જેવું ગંભીર પેટ નહીં હોય તો બધી વાતો ઉથલીને બહાર જશે, કેટલાયની જિંદગીઓ બગડશે, આપણે નિમિત્ત બનશું. પછીના ભાવમાં જીભ સારી મળવી મુશ્કેલ, સારી મળશે તો રાગ મળવો મુશ્કેલ. જેને સારામાં સારો રાગ મળ્યો હોય ચોક્કસ એને 100% પૂરો ભાવની અંદર કોઈની નિંદાઓ કરી ન હોય માટે રાગ સારો મળ્યો હોય. જિજ્ઞેશભાઈ સાંભળો ને, પૂરો ભાવની અંદર કોઈની નિંદા કરી ન હોય ત્યારે રાગ સારો મળે છે. અને આ ભાવમાં જૂઠ અને નિંદા કરશો તો કયું પછી, પછીના ભાવનું શું? આત્માની અંદરની જાગૃતિ અને એની નિષ્ઠા સાથે તમે તૈયાર થાવ કે ગમે તે થઈ જાય નિંદા નહીં એટલે નહીં, મારી પાસે એ વાત નહીં કરાવું, પ્લીઝ હું નહીં કરું. લોકોને તો તમાશો કરવો ગમે જ ને, આપણે બધા ભેગા થઈને તમાશો કરીએ છીએ. તમારી સાથે બીજાની નિંદા થાય, તમારી પાછળ એ લોકો તમારી નિંદા કરે છે. આ સંસારનું સ્વરૂપ છે, પાછળથી શું વાત કરે ખબર પડે છે. અને આપણી કોઈ નિંદા કરે તો આપણા તો કર્મ ખપશે, પણ આપણે કોકની નિંદા કરશું તો આપણા કંઈ કર્મ ખપવાના નથી, આપણા તો કર્મ ઉલટું બંધાવવાના છે. શું થશે? અચ્છા, સંસાર કર્મ સત્તાએ કેવું સેટિંગ કર્યું તમને કહું. મને હજુ સુધી આજ દિન સુધી એક પણ એવું રોયલ ફેમિલી મળ્યું નથી કે જે એમ કહી શકે સાહેબ ફેમિલીમાં બધા જ વ્યવસ્થિત, સમજી ગયા? એવું ફેમિલી ભલે ઓછું હતું, ઓછું હતું મળ્યું, પણ પ્યોરિટી તો ક્યાંય મળી જ નથી. અને મૂર્ખું હું કહેવા, હું પ્યોરિટી શોધવા સંસારમાં નીકળું છું. તમે સમજ્યા પહેલા? સંસાર ને એમાં પ્યોરિટી હોય. કમલેશભાઈ કેટલાનું કુટુંબ તમારું? 70, 60, 50? નજીક ના પૂછું, દૂરના નહીં. 50 એ સગા સંબંધી, આપણે એકદમ નજીક ના આવ્યા. મનમેળ સારો? સરસ. નિંદા કોઈ ની મનથી? વંદન કરજો બધા. હશે મારે, મને પૂછો તો ઊંધું છું તો ભાઈ થઈ જાય. હું તો ચોખ્ખું જ કહીશ કે ભાઈ નજીક હોય કે દૂર, મારી બુદ્ધિવાળા જો બધા મને માણસો ન મળે તો મારે તો નિંદા થઈ જાય મનથી. હું તો તમારી સાથે કંઈ કન્ફેશન નથી કરતો, પણ જે થાય છે તમને સાચી વાત કહું છું કે મને ન પસંદ પડે તો કહી દો કે આ નહીં ચાલે. વાત સમજાય? સ્ટેટમેન્ટ ગોળ ગોળ નહીં કરો, ક્લિયર વાત કરો ને.
મને ચુનાવડી વાળા પૂછે કે મટોડા કેમ ભણે, હું કઈશ બે જણા ઊંઘે બે બગાસા કઈ બાકી તા સરસ ભણે, આ નિંદા કરું તમારી, બોલો હવે કઈ બહુ ક્લિયર તમને સમજાવું છું. કારણ કે ઘણી વખત પ્રોબ્લેમ ક્યાં છે, કહે છે આપણે કરતા પાપા સ્થાનક ને બોલવાના આવે તો આપણે સાચા બોલી શકતા નથી, આ પ્રોબ્લેમ છે આપણી. હવે નથી સમજાતું, કશું સમજાય પેલી હિંમત ઉભી કરી નાખો, પાપા સ્થાનક બોલવામાં ડર ન હોવો જોઈએ. કર્યું પાપા સ્થાનક સાચું બોલતા શીખો, એ તો તમે ભવલોતા કરી જ નહીં શકો, તમે ઉલટાની ભવલોતા કરીને ડૂબશો. જે ધર્મ તારનાર છે ને એ જ ધર્મ તમને દુર્ગતિમાં ફેંકી દેશે, એ યાદ રાખજો. મેં હજુ સુધી ભાવના નથી લીધી, કારણ મને ભય છે કે ક્યારેક જો આયુષ્ય પૂરું થઈ ગયું તો ગયા, પણ મને જો એમ થાય છે કે હું ભાવના લેવા જાઉં એની પહેલી ક્ષણમાં મારી તૈયારી હોવી જોઈએ કે એક પણ પાપસ્થાનકનો અંશ માત્ર પણ છુપાવવાની મારી આવડત ન હોવી જોઈએ. મને ક્લિયર બોલવા માટેની મારી સંપૂર્ણ હિંમત આવશે ત્યારે હું બોલીશ. વાત સમજાય છે? પણ કોઈની પણ સામે નિંદા નિંદા બોલીને થાય છે, મનની નહીં વાત, હું બોલીને વાત, નિંદા બોલીને બોલીશ. મનની અંદર મતભેદ થવાના છે ધરતી પર, એ તો હું માનું જ છું. ઓછા હતા ઓછા હતા ઓછા હતા અંશમાં, જેનું પુણ્ય બહુ સારું હશે ને જેને પુણ્યથી બધા વ્યક્તિઓ બી સારા મળ્યા હશે, અને જે દુનિયાની પ્રોબ્લેમોમાં નહીં આવતો હોય એ કદાચ નિંદા નહીં કરતો હોય એવો વર્ગ હશે, 1% એને મૂકી દો, આખી ધરતી પર ઉથલ પાથલ પૈસાની ઓછા વતા તો બધું થશે મનમાં. વચન દ્વારા મારી સાથે ખોટું થયું છે અથવા આ વ્યક્તિ ખોટું કરે છે એનો રિપોર્ટ લઈને તો તમે ક્યાંય બોલતા નથી ને, એમ એમ કહેવા માંગતો. તેમને કીધું નથી તો ઇટ્સ ફાઇન, આપણે કહેવા માંગતો. તમે લેવલ એટલે બહુ મોટું પાપસ્થાનક પાર કર્યું, હું તો કહું જ છું. એક સ્તુતિમાં લઈ ગયું, સામાયિક કરું તો બેસીને શકું, નિંદા કરું સારી રાતજી, આવો શબ્દ લઈ ગયું. 48 મિનિટ સામાયિકમાં વિશ્વી ભારે છે, નિંદા કરવામાં કલાકો ઈઝી છે. શું કહું સમજાય? એસે તો કમલેશભાઈનું નામ લીધું, બાકી આપણા બધાની જ વાત છે. કારણ કે અમારી બી એક દુનિયા છે, સંસારીઓની બી એક દુનિયા છે, બધા મળતા હોય, અલગ અલગ વાતચીત ચાલતી હોય, કેટલી કેટલી આગળ પાછળ ઉપર નીચે લોકોના મનના બહાર જુદા અંદર જુદા કેવા ભાવો. શુભ આશયથી પણ થયેલી નિંદા નિંદા જ છે, સારા આશયથી થયેલી નિંદા પણ નિંદા છે. આત્માને બચાવજો, આત્માને. તમારા અંતિમ સમયના સ્ટેટમેન્ટમાં તમારા વિલમાં તમે એમ લખી જવો, આખી જિંદગીમાં ધર્મ સમજ્યા પછી ક્રોધ નથી કર્યો, અભિમાન નથી કર્યું, માયા નથી કરી, લોભ નથી કર્યો, ઉદ્ગલોનો રાગ નથી રાખ્યો, કોઈને મેં ઝઘડાવ્યા નથી, કોઈના પર મેં આડ મૂક્યું નથી, કોઈના પર મેં ચાડી ચુકડી કરી નથી, અને આ મને આવી તમારી પ્રાર્થના સભામાં આવા પ્રકારનો શબ્દ રિપોર્ટ મળવો જોઈએ. કેટલી પ્રતિષ્ઠા કરાવી, કેટલી આ કરાવી, તો બધું બધા કરાવે તો તમે બી કરાવ્યો, સંપત્તિનો સમન્વય કર્યો, જીવન જીવીને બતાવો, તો ધર્મ સમજાજો પ્યોર. બાકી કહ્યું નોલેજ રૂપે નહીં સમજો, આચરણ રૂપે સમજો, કાંઈ ફરક ન પડે. તમે છોડી દો નિંદાકરણ, શું ફરક પડે? જો આ કમલેશભાઈ આપણી સામે કરતા જ નથી, તો શું ફરક પડે? વજન વધતું નથી ખાલી, બાકી બધું બરાબર છે. અંદર અંદર રાખો છો એટલે વજન હતું એમ કહેવા માંગુ છું, એવું નથી. સરસ, જો ક્લિયર છે આત્મા. હું તમને કોઈને પૂછીશ ને ચિંતા નહીં કરતા, આપણી બધાની દુનિયા જે છે મને ખબર પડી. બોલો, માટે તો મેં કીધું નજીકના સાથે, મેં દૂરના સાથે. બોલો, બરાક ઓબામાન માર હું લેવા દે, મને વિઝા નહીં આપે તારે લોકો છે, બાકી અનુમોદનીય જ છે. હું તમને એમાં નિંદા નહીં કરું, હું તમને ખોટા નહીં કહું, પણ જેવું જોઈએ એવું પ્યોરિટી નથી, એમ સમજી લો. તમે કૂદકો લગાવી દો, સમજણ પૂર્વક નથી થતું. તમને એમ કહે 12 વ્રત લઈ લો, તમે કૂદકો લગાવો, પણ 12 વ્રતમાં તમે સમજ્યા શું? તમે જેવા જેવા જ દેખાવ 12 વ્રત પછી, શું ફરક દેખાવ મને તમારા, મને ખોટો કરે
ઠીક છે 18 કરોડ ભાંગા શાસ્ત્રમાં બતાવ્યા છે એટલે એને કારણે તમે બધા ભાંગામાંથી આટલા પાપમાંથી તો બચ્યા આથી ચલો એક્સેપ્ટ હું માનું છું કે તમે કઈ તો પ્લસ થયા પણ મને કઈ તમારી પ્યુરિટી જોવી જ કે તમે આ લીધા છે તમારામાં આવ્યું કઈ મને કઈ દેખાતું જ નથી ત્રણ વર્ષ પહેલા બી તમે જે મત આજે બી તમને હું એવા જ મોઢા એવા જ રૂપરેખા એવી જ રીતે હું તમને જોઉં છું નો ચેન્જ મને દેખાવું જોઈએ તમારી પ્રતિભા તમારું જ્ઞાન તમારી તમે નહીં માનો આ જ્ઞાનીઓ જોયા છે અમે લોકોએ જ્ઞાન ભણતા જાય તેમાં શરીર પર જ્ઞાન દેખાય એના ગુણો પ્રત્યક્ષ જ્ઞાનીઓના ગુણો આવે જ એના ચહેરા પર વૈરાગ્ય આવે જ વિરતી દેખાય જ એની ભાષા મૃદુતા કોમળતા દેખાય જ તો જ જ્ઞાન ભણ્યો છે તમને હું કેમ એવા ન જોઈ શકું હું તમને મારે જોવા જ તમને એવા એટલે હું તમને બહુ કહીશ કે નથી 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 પણ તમારે અરે ગમે તેટલું બતાવે તો નાટ પાડે એમ ઢીલા નહીં પડતા પાછું તમે એ રીતે આગળ જો નહીં આપણે બતાવીને રહેશું બતાવીને શું કઈ નથી 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 તમારે કઈ બતાવશું બતાવીને જ રહેશું તો બે ભેગા થશું આપણે બાકી તો ખાલી ખાલી અનુભવ ના કરું તમે કહેતા હતો ઓહો બહુ સરસ સરસ કેટલા સરસ તમે દેખાવો છો ને હવે આમ કરું એ તમને નહીં ગમે હું તમને એ કરીશ ને તો એ તમને સારી લાગશે સાચી તો નહીં જ લાગે હવે તમને નહીં ગમે ત્યાં ખાલી ખોટી આપણી એક મિનિટ માટે ખીરકી ઉતારી બીજું કઈ બસ સમજાઈ ગઈ બરાબર પ્રતિરતિ પરપરિવાર 17મું પ્રસ્થાનક માયા મૃષાવાદ માયાપૂર્વક જૂઠ બોલવું કોઈના ઘરે ગયા છે ને એ બિચારો ટેન્શનમાં બેઠો છે એટલે આપણે શું દીવાય એ કાલે કોર્ટની તારીખ છે ઓ એમ છે શું છે આવા સમય તો સપોર્ટ કરવાની મજા આવે આપણને શું શું પ્રોબ્લેમ છે અરે આ તું આટલું જ બોલજે ને ખાલી તું બચી જઈશ તું ટેન્શન ના લેવે કાંઈ નથી તારા કેસમાં હવે તો મારા પર કેટલાય કેસ થઈ ગયા માયાપૂર્વક જૂઠ બોલો સમાધિમાં આવી જાય પણ તમારા તમે એનો પારો ચડાવો ને મસ્ત મજા સમાધિ આપી કહેવાય નાની કે જ માયાપૂર્વક પુરુષાર્થ કર્યું બીજું કઈ માયાપૂર્વક જૂઠ સ્કૂલની અંદર એક્ઝામના પેપર વખતે તમે બે સમાન વિદ્યાર્થી ભણતા હતા બોલો તમારો ફ્રેન્ડ તમને પૂછતો હતો કેટલી વાર વંચાવ્યું તારું કેટલું થયું આખી રાત ભણી છો તો તમે જૂઠ બોલતા હતા કે એક વખત વંચાવ્યું મારે બીજું કદું પાકું નથી જૂઠ છે ઓલો આગળ ન વધી જાય એના માટે આ જૂઠ આપણે બધા જ બોલતા હતા શું છે ક્યાંથી શરૂઆત થઈ જુઓ જન્મ્યા તો ત્યારે એક પાપસ્થાનક આપણને નહોતું આવડતું એક પાપસ્થાન કોઈ માં ન શીખવાડે આ પાપ કોઈ માં શીખવાડે ધરતી પર કે બેટા પાપ શીખ આવો પાપ સર કોઈ માં શીખવાડતી હશે ખબર નહીં ક્યાંથી અપશબ્દ બોલતા શીખી ગયા ક્યાંથી આ બધા પાપસ્થાનકો ઘૂસી ગયા ભગવાનના સર એવા ઘૂસી ગયા છે કે કાઢતા દમ નીકળી જાય દમ નીકળી જાય કેવી રીતે કાઢવા આ બધા અને માયા મૃષાદ તો એવો છે કે જેમ જેમ ધંધો વધતો જાય તેમ તેમ માયા મૃષાદ વધારે વધારે મજબૂત કરતા જવું પડે આવી હાલત છે અહીંયાની નહીં ફોરેનની ધરતી પર યાદ દશા જ ઇન્ડિયનોની સમજી લો અને એક ભાઈના ઘરે અમે લોકો જમા કરવા ગયા હતા એ ભાઈ ધરમથી થોડા નજીક જોડાયા હતા સંવત્સરના દિવસે રાતના ફ્લાઇટમાં એના દીકરાઓ જાપાનથી હોંગકોંગ જતા રહેવાના હતા એટલે મને તો ખબર પડે કે એ જે હતા એ સ્ટુડન્ટ એ મારા ઇન્ડિયાથી મારે ઓળખાણવાળા હતા એટલે એમને મને કીધું કાલે આપણે મળશું મને કે કાલે મેં નથી એટલે એના પિતાજી કહેવા મને કે સાહેબ તમે જેના ઘરે રોકાયા છો ને એને કહેતા નહીં મારા દીકરા ત્યાં જતા રહેવાના છે જાપાન જેવા દેશમાં ટોપ લેવલની સંપત્તિ કમાઈ ગયા પછી પણ એના મનની અંદર માયા મૃષાદ મને શીખવાનો પ્લાન ચાલતો હતો આમ ફ્રીજ ખોલે તો મોતી પડતા હતા એવો ઘર હતો નીચે ઉપર બધે હું મોતીની દુનિયામાં બેઠો હતો મને જે રૂમ આપી હતી ગેસ્ટ હાઉસ ચારે બાજુ મોતી 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 વચ્ચે બેઠો હતો મોતી કેરા બાગમાં એવું લાગતું પણ એ મોતીની પાછળ પણ માયા મૃષાદ એટલો જ હતો મારો ધંધો બીજો જાણી જશે મોટા થઈ ગયા પછી બી આ જ કરવાનું સમજી લો મેં તો કહું ને ઝૂંપડી પણ જોઈ છે અને ચાર માના બંગલાઓમાં પણ હું રહ્યો છું મર્સિડીઝ પણ હું ફર્યો છું અને ટાટા નેનોમાં પણ બેઠો છું સમજી લો તમે બે વર્ષો બળદ ગાડામાં બી ચાલ્યો છું ગામડામાં કાદવના કિચડનામાં બી પગને પગ ગંદા કર્યા છે અને મજાના દંડોપના ગાદી પર સુવાના બી મારા દિવસો આવ્યા છે બધી દુનિયા જોઈ છે 18 પાપસ્થાનક સિવાય દુનિયામાં બીજું કાંઈ છે જે પૈસો વધ્યા પછી ધંધો વધ્યા પછી પરિવારમાં પ્રતિષ્ઠા મળ્યા પછી પણ જો પાપસ્થાનક વધવાના છે
શી હશે જેનું પુણ્ય એકદમ સારું હોય ને જેના કોઈ દુશ્મન કદાચ ન હોય એવા લોકો હશે એ લોકોને કદાચ પાપસારક ઓછું લાગતું હશે, માની લઈએ. પણ ક્યાં એવું પુણ્ય છે? કોઈનૂરનો હીરો લૂંટીને લઈ ગયા. આ હીરાની વિશેષતા છે કે હીરો જેની પાસે રહે માણસ ખલાસ થાય. બોલો, રતિમાંથી અરતી થઈ ગઈ. તમને કોઈ આટલો મોટો હીરો આપવામાં આવે તો લેવ? અમૂલ્ય છે, એની કિંમત નથી લખેલી. 10 હીરા દુનિયામાં ટોપ લેવલના છે, સાઈટ પર તમને મળશે. દરેકની કિંમત છે, છેલ્લા બેની કિંમત નથી. એમાં છેલ્લો હીરો કોઈનૂરનો હીરો લેખો છે, અમૂલ્ય છે. આ ડાયમંડ, હું ડાયમંડનો બિઝનેસ કરતો હતો, ધ્યાન રાખજો પાછા. તમારી આખી દુનિયાની નોલેજ રાખીશ કે કોની સવાર ક્યાં પડે ને રાત ક્યાં પડે છે, બધી ખબર છે. સમજાય? માયા મૃષાવાદ અને મિથ્યા તો પછી લઈશું આવતા ક્લાસમાં. એમ તો ઈચ્છાએ દુર્ણ પરિષદ મહાપરો નજીક છે. વર્ષ દરમિયાન મારાથી જુનિયરભાઈ નામ હતા, ગમલેશભાઈ નામ, કેતનભાઈ તમારા તારા નામ લઈ લઈ લઈને કાંઈ પણ મંદુક થયું હોય તેને બધાને મારા ઉલ્લાસપૂર્વક આરાધના. 17 પ્રતિગમન વ્યાખ્યાન શ્રવણ સંવત્સરી પ્રતિગમન આખું ઊભા ઊભા. તમારે જો સંઘની રજા હોય એ પ્રમાણે મને ખબર નથી. ઉલ્લાસપૂર્વક આખા પરિસરનો સાર શું? તો કે મિચ્છામિ દુક્કડમ કરે તો જ. જો ઉવ સમય તસ હોય આરાણા, જો ન ઉવ સમય તસ નથી આરાણા, એનો સાર છે. બીજું બધું સાઈડ પર છે. આ સાર એવો પકડાય કે દિલથી તમે કોઈને માફી માંગી શકો, એનાથી પણ વધુ દિલથી કોઈને તમે માફી આપી શકો તો તમે જીતી ગયા. એનો આ પ્રમાણે ઉલ્લાસપૂર્વક પરિસર મહાપુરોની સુંદર આરાધના કરજો. પર્યુષણ પછીના શુક્રવારે સંવત્સરી છે, એના પછીના બુધવારે આપણે બધા પાછા મળશું. નવરંગ બ્રહ્મ હોય મંગલમ, એ જ નિયમ લઈ લો. બધાને બાધા અલો શું કહે, 17 પ્રતિગમન બધાને ખમાવાનું, બાધા લો, ચલો ધારી લો, જે ધારો હોય ચલો આજો નવરંગમ ધારણા મોસી.